પોરબંદરમાં સદભાવના સેવા મંડળ સેવા કાર્યોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. જીવદયાથી લઈ તુલસી કુંડાનું વિતરણ અને બાલ સંસ્કાર પ્રવૃત્તિ તેમજ જરૂરિયાતમંદો માટે અનેક સેવા કાર્યોમાં અગ્રીમ સંસ્થા સદભાવના સેવા મંડળ દ્વારા ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે. પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે. શ્રીધામ વૃંદાવનના શાસ્ત્રી મધુર કિશોરદાસજી ભાગવત કથાનો મહિમા સમજાવી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે ભાગવતના પ્રત્યેક શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણનું જ્ઞાન છે, જે ભક્તિથી ભરેલો છે. હિન્દુ શાસ્ત્રોમાં શ્રીમદ ભાગવત શિરમોર ગ્રંથ છે. ઈશ્વરનું મૂળ સ્વરૂપ જોવા આંખું નહીં પરંતુ ઉત્કંઠા જરૂરી છે. પોરબંદર વ્રજવિહાર પટેલ સમાજ છાયા બિરલા રોડ ખાતે આગામી 26 ડિસેમ્બર સુધી આ શ્રીમદ ભાગવત સપ્તાહનું રસપાન બપોરે 3:30 થી સાંજે 7:30 વાગ્યા સુધી કરાવવામાં આવી રહ્યું છે. 51 કળશ ધારી ક્રયાઓના સથવારે પોથી યાત્રા યોજવામાં આવી હતી અને અહીં ભાગવત સપ્તાહ પ્રસંગે ગોકર્ણ મહાત્મે સુખદેવ પ્રાગટ્ય, નૃસિંહ અવતાર, વામન અવતાર, નંદ મહોત્સવ, ગોર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, કથાપૂર્ણાહુતિ સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. વલ્લભ પ્રભુ સત્સંગ મંડળના પ્રકાશભાઈ રૂપારેલ દ્વારા શ્રીનાથજીની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવ્યું. આ શ્રીમદ ભાગવત સપ્તાહનો મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાને લાવો લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.